દર્શક મિત્રો ફરી એકવાર અમારી યુટ્યુબ ચેનલ સ્વાસ્થ્ય સમાધાનમાં આપનું સ્વાગત છે આજે આપણે પાંચ વસ્તુઓ જે છે કે જે પથરીના દર્દીઓએ બિલકુલ ખાવી ન જોઈએ અને મોટાભાગના જે પથરીના દર્દીઓ હોય છે તે આ પાંચ વસ્તુ ખાવાની ભૂલ કરતા હોય છે દર્શક મિત્રો વિડીયો અંત સુધી જોજો કેમ કે આ પાંચમાંથી એક પણ બાબત છૂટી ન જાય જે પથરીના દર્દીઓ હોય તેમણે બીજવાળી શાકભાજી જેવી કે ટામેટા અને રીંગણાં બિલકુલ ખાવા જોઈએ નહીં આ જે બીજ હોય છે તેની અંદર કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર હોય છે આ બીજના લીધે કિડનીમાં જે છે કેલ્શિયમ જમા થાય છે અને તે પથરીનું સ્વરૂપ લે છે તેથી આ બંને વસ્તુ બિલકુલ ખાવી જોઈએ નહીં આ ઉપરાંત દર્શક મિત્રો પથરીના દર્દીઓએ ચૂનાવાળી વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ તેમાં પણ ખાસ કરીને જે લોકોને પાન માવા અને પાન મસાલા ખાવાની આદત હોય તેમણે બિલકુલ તે ખાવી જોઈએ નહીં તેનો ત્યાગ કરવો જોઈએ તેમાં જે ચૂનો હોય છે તે ધીમે ધીમે આપણા શરીરમાં અને ખાસ કરીને પેશાબમાં ભળે છે અને તે કિડનીમાં જમા થાય છે અને તે પથરીનું સ્વરૂપ લે છે દર્શક મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ કરો જેથી કરીને અમારા દરેક વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં પથરીના દર્દીઓએ કેફીનયુક્ત પદાર્થો જેવા કે ચા અને કોફી એનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં તેનાથી પથરીની સમસ્યા વધે છે અને તે ધીમે ધીમે કિડની ખરાબ કરે છે આ ઉપરાંત દર્શક મિત્રો પથરીના દર્દીઓએ સોપારી બિલકુલ ખાવી જોઈએ નહીં એક રિસર્ચ મુજબ સોપારી પથરી બનવાનું કારણ બની શકે છે દર્શક મિત્રો પથરીના દર્દીઓએ ખાટી વસ્તુનું સેવન બિલકુલ કરવું જોઈએ નહીં તેનાથી શરીરમાં એસિડનું પ્રમાણ વધે છે પેશાબની અંદર એસિડિક પ્રકૃતિ વધે છે એસિડિક પ્રકૃતિના લીધે તે પેશાબ જે છે એ ઘાટા પીળા રંગનો આવે છે અને તે લાંબા સમયે પથરીનું કારણ બને છે સ્વસ્થ કિડની માટે હંમેશા પેશાબ જે છે એ સફેદ રંગનો હોય તે જરૂરી છે દર્શક મિત્રો વિડીયો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો